जो कोई व्यक्ति रेलवे स्टेशन थी सीधी रेखा पर 10 किलोमीटर दूर आवे पोताना घरे पहुंचवा माटे एक टैक्सी भाड़े करे छे। टैक्सी ड्राइवर डाइवर्जन ना कारण डाइवर्जन ना लीधे 20 किलोमीटर वाटा चुंका मार्ग पर एक कलाक में घरे ते व्यक्ति ने पहुंचाड़े छे। तो ते व्यक्ति सरेराश झड़प तथा सरेराश वेग शोधो। आमा जवाब केवी रीते लावानो छे ध्यानथी। आ रेलवे स्टेशन छे, मीटिंग पूरी थई जाय तो फरीथी जॉइन થવાનું છે। હો રેલવે સ્ટેશન થી સીધી દેખાવાનું ઘર કેટલે દૂર આપેલું છે? ઘર 10 કિલોમીટર દૂર છે। હવે ટેક્સી ડ્રાઈવર શું કરે છે? ડાઈવર્જન છે એટલે રસ્તો બંધ હશે કદાચ કોઈ કારણોસર, એટલે વાંકાચૂકા માર્ગ પર આમ અને 20 કિલોમીટર અંતર કાપી આ વાંકો ચૂંટુ માર્ગ 20 કિલોમીટર અંતર કાપી ઘરે પહોંચાડે છે। અને એ માટે સમય કેટલો લાગે છે? 1 કલાક। તો તે વ્યક્તિ ની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો, એટલે વ્યક્તિ ની એટલે કે કાર ની ટેક્સી ની, બરોબર? ચલો પહેલા લઈએ આપણે સરેરાશ ઝડપ। તો આવો પ્રશ્ન સોલ્વ કરવો હોય તો શું આપણો સૂત્ર શું હતું? कुल पथ लंबाई भाग्य समय अथवा तो समय गाळो। तो आमां व्यक्तिए कापेली खरेखर जे पथ कापेलो होय ए पथनी लंबाई लखवानी। तो जवानुं आम हतुं पण गयो तो आ मार्गे, जो आ वाकडा चूका मार्गे गयो एटले एनुं अंतर अहीं लखवानुं, एटले कुल पथ लंबाई 20 किलोमीटर अने भाग्य समय 1 कलाक। व्यक्ति की सरेराश झड़प आई 20 किलोमीटर पर आवर। नंबर बे, सरेराश वेग में आप शू लई लेशे? स्थानांतर अने भाग्या समय गाळो तो समय। तो व्यक्ति नु शुरुआत नु स्थान हतुं अने छेल्ले ए अहींया पहोंच्यो। तो प्रारंभिक અને અંતિમ સ્થાન વચ્ચેનું સીધી રેખામાં જે અંતર હોય એને સ્થાનાંતર કહે છે, બરોબર? રેલવે સ્ટેશન થી ઘર વચ્ચેનું સીધી રેખામાં જે અંતર થાય એને સ્થાનાંતર કહે। તો એ સ્થાનાંતર કેટલું છે? 10 કિલોમીટર આ રહ્યું અને એ માટે સમય તો એટલો ને એટલો જ, જે સમય લાગ્યો છે લખવાનો। તો જવાબ શું આવ્યો? 10 કિલોમીટર પર। કહેવાનો અર્થ એવો છે કે આવો કોઈ પણ પ્રશ્ન આપ્યો હોય તો સરેરાશ ઝડપમાં કુલ પથ લંબાઈ ભાગ્યા સમય લખવાનો અને સરેરાશ વેગમાં સ્થાનાંતર ભાગ્યા સમય લખવાનો। 1 કિલોમીટર ત્રિજ્યાના 1 વર્તુળાકાર માર્ગ પર કોઈ વ્યક્તિ
40 मिनिट में एक परिभ्रमण पूर्ण करे छे तो 2 कलाक 20 मिनिट पछी ते व्यक्ति ने सरेराश झड़प तथा सरेराश वेग कितलो थशे आमां तमारे सरेराश झड़प पे शोधवानी छे अने सरेराश वेग पण शोधवानो छे बराबर अने एक काम करो आपणे अहींया चालसे वांधो नहीं एकम बदलवा पड़से कई वांधो नहीं चलो तो जो आइए आ एक रा सर्कल छे जेनी त्रिज्या ये हूँ अहींया लखी दऊं छूं 1 किलोमीटर बराबर हवे ध्यान आपजो ટૂંકમાં આ વ્યક્તિ અહીંયાથી શરૂ કરે આખું એક ચક્ર પૂરું કરતા કેટલો સમય લાગે 40 મિનિટ એટલે 40 મિનિટમાં અહીંયા હું સમય લખું જોજો હો અને અહીંયા પરિભ્રમણ લખું 40 મિનિટમાં એક ચક્ર આખું પૂરું કરે એટલે એક પરિભ્રમણ પૂરું કરે છે તો 2 કલાક ને 20 મિનિટ અને મિનિટ માં ફેરવો તો અને મિનિટ માં ફેરવો કેટલું થાય 1.75 કલાક મિનિટ માં ફેરવો 2 કલાક અને 20 મિનિટ તો 1 કલાક એટલે 60 મિનિટ એટલે 2 કલાક એટલે 120 મિનિટ અને 120 પાછું 20 એટલે 140 મિનિટ થાય ખ્યાલ આવે છે ને તો 140 મિનિટ માં કેટલા પરિભ્રમણ પૂર્ણ કરશે બોલો વિચારો તમે જો 40 મિનિટમાં એક બીજા 40 મિનિટમાં બીજું એક બરોબર ને બીજા 40 મિનિટ એટલે બીજું એક અને ઉપર 20 મિનિટ એટલે કેટલું થાય બોલો તમે ટોટલ 120 140 મિનિટ થતા છે તો જો 40 મિનિટમાં એક પૂરું કર્યું પછી બીજી 40 મિનિટમાં બીજું એક બીજી 40 માં બીજું એક અને ઉપર 20 મિનિટ એટલે અડધું એટલે ટોટલ 3.5 ચક્ર પૂરા કરે આ ક્લિયર થઈ ગયું ને હા તો જો શરૂઆત કરીએ પહેલા 40 મિનિટ માં એક એટલે અહીંયાથી આખું ચક્ર પૂરું કરીને અહીંયા આવ્યો એટલે 40 મિનિટ લાગી પછી બીજા 40 મિનિટ માં બીજું ચક્ર પૂરું કર્યું એટલે 80 મિનિટ થઈ પછી બીજા 40 મિનિટ માં બીજું ચક્ર પૂરું કર્યું એટલે 120 મિનિટ થઈ અને પછી 20 મિનિટ એટલે 40 ની અડધી એટલે અડધું ચક્ર એટલે અહીંયા જઈને ઊભો રહ્યો ટૂંકમાં 3 આખા ચક્ર અને એક અડધું એટલે અહીંયા હતો એ વ્યક્તિ અહીંયા હતો ને અહીંયા ગયો ચલો આટલું ક્લિયર થઈ ગયું તમને 2 કલાક ને 20 મિનિટમાં તે 3.5 પરિભ્રમણ પૂર્ણ કરે છે અને આના પરથી આપણો જવાબ આવશે જોજો હા બોલો મને પહેલા પાથ લંબાઈ બોલો પાથ લંબાઈ કેટલી અને સ્થાનાંતર પાથ લંબાઈ ને સ્થાનાંતર બોલો સ્થાનાંતર નું જવાબ બધા ના આવશે જો અહીંયા હતો અને છેલ્લે અહીંયા ગયો એટલે સ્થાનાંતર કેટલું તો આ અને આ એટલે 2r સ્થાનાંતર માં આપણે શું ગણીએ છે પહેલા અને છેલ્લા સ્થાન વચ્ચેનું અંતર સીધી રેખામાં અંતર એટલે r વત્તા r એટલે 2r થાય અને r બરાબર 1 કિલોમીટર છે એટલે જવાબ 2 કિલોમીટર થાય પથ લંબાઈ કેટલી હવે સમજો પથ લંબાઈ બહુ અઘરું કામ છે એક પરિભ્રમણ પૂરું કરે ને એક પરિભ્રમણ એટલે 2πr જેટલું અંતર કપાય પરિભ્રમણ
एक परिभ्रमण में एक परी એટલે ઉપાય तो सारा त्रण परिभ्रमण થાય એટલે કેટલું પરી થાય મતલબ કેટલી પથમાઈ તો જો આ રીતે કરે જો 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 એક પરિભ્રમણ એટલે 2 પાઈ આર બીજો એક એટલે બીજી 2 પાઈ આર એટલે 4 પાઈ આર બીજો એક એટલે બીજો 2 પાઈ આર એટલે 6 પાઈ આર અને અડધું એટલે બીજો એક પાઈ આર એટલે 7 પાઈ આર આમાં સાડા ત્રણ છે ને એના પરથી જ આવે બરોબર ને 3 ને અડધું આ લખવાનું ઊભું થઈ જાય 3 3 વત્તા અડધું આવું લખાય 3 આખા એટલે 3 2 6 અને 1 અડધું એટલે પાઈ આર એટલે 7 પાઈ આર થાય એટલે ટોટલ પથમાઈ 7 પાઈ આર બોલો આમાં કોઈ કન્ફ્યુઝન છે ફરીથી 2 પાઈ આર ત્રીજું એટલે ફરીથી 2 પાઈ આર એટલે 3 વખત 2 પાઈ આર એટલે 6 પાઈ આર અને બીજું અડધું એટલે પાઈ આર એટલે 7 પાઈ આર તો પહેલું પથમાઈને સ્થાનાંતર આપણે લઈ લીધું સમય કેટલો લાગે બોલો સમય 2 કલાક 20 મિનિટ હવે આનું હું શું કરી છે મિનિટ માં ફેરવી દે છે એટલે મિનિટ માં આપણે જવાબ લાવો હોય તો આવો આવશે 2 કલાક ને 20 મિનિટ એટલે 140 મિનિટ થાય તો બોલો હવે સરેરાશ ઝડપ તો શું લખવાનું અહીંયા ઉપર ઝડપ માં શું લખવાનું પટલમભાઈ ભાગ્યા સમય સમયગાળો તો પટલમભાઈ કેટલી હતી 7 પાઈ આર અને ભાગ્યા 140 તો આ કિલોમીટર થયું ના મિનિટ થયું એટલે પ્રતિ મિનિટ લઉં છું કિલોમીટર પ્રતિ મિનિટ કારણ કે એકમ એવું બનાવ્યું છે આપણે એટલે તો જો આર એટલે 1 કિલોમીટર થાય ને આની જગ્યાએ તો 7 પાઈ ભાગ્યા 140 કિલોમીટર પર મિનિટ હું પાઈ ને પાઈ જ રહેવા દઉં છું એને લખતો નથી ચલો હવે સરેરાશ વેગ શું થાય બોલો સરેરાશ વેગ 2/140 સ્થાનાંતર ભાગ્યા સમય તો સ્થાનાંતર 2 કિલોમીટર અહીંયા આની કિંમત મેં મૂકી દીધી છે પહેલાથી અને નીચે સમય કેટલો 140 મિનિટ એટલે કિલોમીટર પર મિનિટ એટલે 1/70 લખાય બોલો ખાવ પડી ગઈ કે નહીં તો ચલો એક પ્રશ્ન તમને જાતે ગણવા આપું હવે જો તમને આવી કોઈ રકમ આપી હોય તો આના પરથી સરેરાશ વેગ અને સરેરાશ ઝડપ તમારે જાતે શોધવાની છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ એક સમગણ આકારના બોક્સ ની ધાર પર एक कीड़ी ए परथी ए बी सी जी मार्ग पर चालीस सेकंड में पहुंचे छे तो તે કીડીનો સરેરાશ વેગ તથા સરેરાશ ઝડપ શોધો અને દરેક બાજુ
20 મીટર લંબાઈની છે, બહુ સ્પીડમાં ચાલે છે, કીડી એવું થાય છે, બરોબર? તો આ તમારે જાતે કરવાનું છે.